નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ચોટીલા આરોગ્ય કર્મચારીઓ આજે ચોટીલાની નાયબ કલેક્ટર કચેરી ખાતે લાખા અણકા ગામમાં બનેલા બનાવમાં ફરજ રૂકાવટ સહિત આવારા તત્વો તરફથી થતી ગેરહાનગતિ સહિતના અનેક મુદ્દાઓને લઈને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. અરવલ્લી જિલ્લાના ઉભરાણ ગામે આવેલું જૂનું સરકારી દવાખાનું ધરાશાયી. એક બાળકીનો આબાદ બચાવ, હજુ પણ જર્જરિત બીજો માર મોટી હોનારત નોતરી શકે છે. હિંમતનગર બ્રહ્માણીનગરમાં એક કપીરા છેલ્લા બે દિવસથી બીમાર અવસ્થામાં. અરવલ્લીના મેઘરજના ઈસરી અને રેલાવાડા વચ્ચે માજુમ નદીના પુલ પર ભૂવા પડતા તંત્રની બેદરકારી આવી સામે. કેશોદ શહેરના ચાર ચોકમાં વર્ષો સુધી અડીખમ ઊભો રહેલો ટાવર હવે સંભાળનું બની રહેશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુર પાસે બની રહેલી કેમિકલની ફેક્ટરીને લઈને વહીવટીતંત્ર દ્વારા લોકોનો અભિપ્રાય જાણવા લોકદરબારનું આયોજન કર્યું હતું, જેમાં 15થી વધારે ગામોના લોકો ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો હતો. બે દિવસથી અવિરત વરસાદ વરસતા બોલીલીના અરીખેરવા ગામમાં મગર આવી ચડતા મગરનું રેસ્ક્યુ કરાયું. જેતપુરના રેવન્યુ તલાટીઓએ આજે કાળી પટ્ટી બાંધીને તેઓની માંગને લઈને સરકાર સામે વિરોધ દેખાવ કર્યા હતા. આ પહેલા 2018માં તલાટી મંત્રીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ભરૂચના ઝાંડેશ્વર ગામમાં રસ્તો બંધ કરવા મુદ્દે સર્જાયું ઢીંગાણું, વિડીયો થયો વાયરલ. રાજસ્થાનમાં વરસાદના પગલે વહેલી સવારે નદીમાં અચાનક વધુ પાણી આવી જતા એક દંપતી ફસાતા પ્રશાસનની ટીમે સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરી બહાર નીકાળ્યા. ડાકોરથી સેવાલિયા હાઈવે ધોવાઈ જતા ખાડાઓનું સામ્રાજ્ય, વાહન ચાલકો પરેશાન. પ્રાંતિજના પોગળુલ ખાતે આવેલ વારાયણ શક્તિપીઠ પોગળુલના મહંત તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજના અધ્યક્ષ સુનિલદાસ મહારાજનું કોરોના કાળમાં સેવાઓને લઈને લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. ગાંધીનગરના રખિયાલની લોકદાત કોલેજમાં આયુર્વેદિક સ્ટોરમાં ચોરીનો પ્રયાસ. પૈસા ના મળતા ખાવાની વસ્તુઓ, કાજુ બદામ દ્રાક્ષ જેવી વસ્તુઓ ચોરી કરવા આવેલ ચોર ચોરી કરીને લઈ ગયો હતો. ચોરી મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. સમગ્ર ચોરીની ઘટના કોલેજમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર ખાતે આવેલ ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાય સમયથી તલાટીની જગ્યા ખાલી હોય અને તલાટીની નિમણૂક કરવામાં આવતા ગામજનોમાં આનંદ જોવા મળ્યો હતો. પંચાયત હસ્તકની 16,400 ખાલી જગ્યા ભરવાની જાહેરાત. બે દિવસ માટે મળનારું વિધાનસભા સત્રના દિવસો વધારવા કોંગ્રેસની માંગ. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2020-21માં સમગ્ર દેશમાં ગુજરાતને મળ્યો પ્રથમ ક્રમ. 11 બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો હોવાનો ભાજપનો દાવો. મુખ્યમંત્રીએ શહેરી વિકાસના બજેટના કામોની જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ જારી કરી. આવતીકાલે પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી. રાજ્ય સરકારે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને એસટી પાસને આજીવન માન્યતા કરી. દિવ્યાંગોને હાલાકી ન પડે તેની કાળજી રાખી સીએમ. કોંગ્રેસે 4.5 વર્ષની નિષ્ફળતાનો કેપ્ટન અમરદીપ સિંહને હટાવીને સ્વીકાર કર્યો ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. Thank you.